હાલો મિત્રો, ગુડ મોર્નિંગ. મહાદેવ હર બધે ને. અને અમે લોકો નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે. જો સાંઢીઓ બતાવું તમને, રસ્તામાં સાંઢીઓ આવે છે. આપણે પૂછતા છીએ અંજરા પર, ખબર છે. રોહિતભાઈ આવી ગયા છે. અને મિત્રો, આપણે લીંબડી પાટિયાથી જે દ્વારકા જવાનો રસ્તો છે, ચરકલા વાળો રસ્તો, એ ચાલુ થઈ ગયો છે. એટલે કોઈ ટેન્શન લેવું નહીં, ટોળાકો ભરવા આવી જવું નહીં. આ રસ્તેથી નીકળી જવું. રસ્તો ચાલુ થઈ ગયો છે કમ્પ્લીટ. વધારે વરસાદ હોય તો અહીંયા આ રસ્તા ઉપર અહીંયા આપણે પાણી આવી જાય છે રોડ ઉપર. અત્યારે નથી, વધારે વરસાદ હોય તો જ એવી તકલીફ પડે. બાકી આ રસ્તો રેગ્યુલર ચાલુ જ રહે છે. કઈ પ્રોબ્લેમ લેવો નહીં. જો અહીંયા મીઠાનું બધું કામકાજ કરે છે, મીઠા માટે ચાલુ છે બધું. આપણે દ્વારકા ગોમતી ઘાટ બાજુ આવી ગયા છીએ. દ્વારકાનું પાર્કિંગ ત્યાંથી લઈને આ રસ્તો આવે છે. અને દ્વારકાધીશના દર્શન કરી લ્યો, તજાના દર્શન. બાવનગઢની તજાના દર્શન કરી લ્યો મિત્રો. હવે આપણે પહેલાં જઈએ ગોમતી ઘાટે, જઈને તમને વ્યૂ બતાવું ત્યાંનો. મિત્રો, આ ગોમતી ઘાટ છે, અત્યારે ઓટ છે. સાંઢિયા ઉપર બેસવું હોય તો આવી જજો. રોહિત, સાંઢિયા બેસવું તારે. જો મિત્રો, અત્યારે ઓટ છે, ખાલી છે દરિયો. આખો ગોમતી ઘાટ અહીંયા લગીને પાણી આવી ગોમતી ઘાટ છે. અહીંયા સુધી પાણી આવી ગયું હતું ઉપર સુધી. બસ હવે થાકી ગયા, હાલી હાલીને થોડોક આરામ કરી લઈએ. દેખો આપને લાપરવાહી કે નથી જાય. તો કેવી મજા આવે તમને માટલા કુલ્ફી ખાવાની? બહુ મજા આવે. ત્યાં ખાવું જોઈએ. હા, તૈડલ છે. તૈડલ માણસ ને તૈડલ. કોણ હે લોક? કહાં સે આતે? તમે દ્વારકા આવો તો માન સરોવર માટલા ગુલ્ફી ખાવા જરૂર આવવાનું. 20 રૂપિયાની ગુલ્ફી દાદા દે છે, બહુ મસ્ત. એક નંબર, કાંઈ ઘટશે નહીં તમારે. જો અહીંયા પાર્કિંગમાં, આ પાર્કિંગ છે ને, એની બાજુમાં ઊભે છે દાદા, બરાબર ને? રેડી, હાલો. તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છીએ દ્વારકા ભડકેશ્વર મહાદેવના મંદિરે. જુઓ તમે, દરિયાકાંઠે ઊભા છીએ. ફૂલ પવન આવે છે, પવનમાં મોજા પણ આવે છે. મોજામાં અમે ઉડી ગયા. અચ્છા, હમકો સે કહા રહ્યા હૈ? મિત્રો, આ દરિયો ડોળો છે, મતલબ વરસાદની સંભાવના છે મિત્રો. હેલો ગાઈસ, તો આ બે નંગ છે. આપણે દરિયાકાંઠે કુલચલના સંશોધન કરે છે. જાઓ જાઓ, હજી જાઓ. જો મિત્રો, આ બે જોઈ છે, નીચે જોવાનો શોખ બહુ છે, પણ બીક લાગે છે. જો તમ ભાઈ ને બહુ બીક લાગે છે. એ ગયો, ધક્કો મારી દે એને. આવે હો,
ક્યાં ગયા બે? ઠેકડો મારવો તો મારી દે. આવે છે જોજો મિત્રો, હવે લોડ આવેલા ધમભાઈ કેમ ભાગે. મિત્રો આ છે દ્વારકા ભળકેશ્વર મહાદેવનું મંદિર. જો દરિયામાં મોજા બહુ મસ્ત આવી રહ્યા છે. જોવો તમે, આપણે અહીંયા પેલા કયા વાવાઝોડા દરમિયાન બધું અહીંયા સાફ થઈ ગયું. અહીંયા નાના બાળકો માટે ગાર્ડન હતું, સામે પણ ગાર્ડન રહ્યું અને સામે દીવાદાંડી છે દરિયામાં વહાણ માટે, દિશા દર્શાવવા માટે. ભળકેશ્વર મહાદેવનું મંદિર છે અને બે મહાદેવ અહીંયા ઊભા છે, રોહિત અને ધર્મેન્દ્ર નકુમ. જોયો તમે મિત્રો, અવાજ થોડોક ઓછો આવતો હશે કેમ કે પવન વધારે આવે છે. જુઓ હો, બહુ મસ્ત નજારો છે. જુઓ અજય, તું એના વજા તો ભેગો. આવી ગયા છીએ ભાઈ જમવા, ગુરુ કૃપા ને ભાઈ, ગુરુ કૃપામાં આ ભાઈ બહુ ભૂખ્યા થયા છે. ગુજરાતી ધાબા ક્યાંથી ગયું ઓલા? ઘરેથી લઈ આવ્યા હતા અમે. મિત્રો આપણે જમીનનું છે અને હવે જમીને જઈએ છીએ શિવરાજપુર બીચે. અમે બાળકોને દર્શન કરાવી લઈએ. ચાલો મિત્રો, આપણે આવી ગયા છે શિવરાજપુર બીચ. બે મિત્રો જઈ લાવે છે અને આ રસ્તો છે શોર્ટકટ ભાઈ, કોઈ જોયો હોય તો કોમેન્ટ કરી દેજો. જોઈ લો જો, આપણે ટિકિટ બારી તો બહુ દૂર છે. પેલો ગેટ, મેઇન ગેટ છે પાર્કિંગ ને, આ રસ્તો કોઈ નહીં જોયો હોય ગાઈસ, કોમેન્ટ કરી દેજો તમે રિપ્લાય આપી ક્યાંથી જવાશે. જો મિત્રો, કાયદેસર મેઇન ગેટે થી આ ભાઈ એન્ટર થાય છે. ચાલ આ બીજો મિત્ર જાય છે. જો સીડી છે તુજી. આ ભાઈ જો કાયદેસર નથી આવતો, ખેતી ને આવે છે. અમે ટિકિટ બારી હતી આવ્યા, આ ભાઈ જો 10 રૂપિયા હાટું થઈ. હવે ઉતર ને હવે આવું હોય તો અહી જોઈ લીધું અમે. ચાલો 50 નો કિલો પડી. Oh,
નખરા કરે છે ભાઈ જોવા. ત્રણ ત્રીજો અડધો તારો વજન તો ખમી જાય ને. તારો વજન તા જો મિત્રો નુકસાની પહોંચાડે છે, ખરેખર આવું ન કરાય. ચાલો બનનારીઓ વિડીયોમાં એક મસ્ત ચીજ તમને બતાવું. જો નીચે ઉતરું બીજું કઈ નથી. આમ પગ રાખી દે ઓલી સાઈડ, ઓલી સાઈડ, ઓલી સાઈડ. તો કોને મારતો ચિંતા? મિત્રો સુરતપુર બીચ આવ્યા હતા અમે, ટિકિટ કેટલી દીધી?